भरूचना दहेज विस्तार में आवेल वेलस्पून कंपनी माटे तेमज वेलस्पून कंपनीना काम करता कर्मचारीओ माटे आजनो दिवस एटले के 6/7/2021 दिवस खूब महत्वनो छे। एक बाजू कामदारों अने तेमना युनियनों द्वारा आत्मविलोपननी चीमकी आपवामां आवी छे। कामदारोए जणाव्युं छे कि कुटुंब सहित आत्मविलोपन करीशुं। कामदारोनी मोटा पाये बदली करवाना पगले आ परिस्थितिनुं सर्जन थयुं छे। अगाउ पण वेलस्पून कंपनी द्वारा कामदारोनी दूरना अंतरे अंजार खाते बदली कर्या बाद तेमने छूटा करी देवामां आव्या हता। आम कामदारोने એવી બીક છે કે આ વખતે પણ દૂરની જગ્યાએ ટ્રાન્સફર કરીને કર્મચારીઓને બદલીવાળી જગ્યાએ પહોંચે ત્યાં ધાક ધમકી આપી રાજીનામું લખાવી લેશે, તેથી કામદારોએ એક સમ થઈ હડતાલનો માર્ગ અપનાવ્યો છે। પરંતુ હડતાલ અને દેખાવાથી પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડતા છેવટે કુટુંબ સાથે આત્મવિલોપન કરવા અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડાને અગાઉ આવેદનપત્ર આપ્યું હતું। આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા લેબર કમિશનર તમામ કામદારો એકમો તેમજ અધિકારીઓ અને પોલીસ તંત્રના અમલદારો હવે હરકતમાં આવ્યા છે। મળતી માહિતી મુજબ કામદારોના જામીન પણ લેવામાં આવ્યા છે, તે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વેલસ્પૂન કંપનીના કામદારોએ તેમના કુટુંબ સહિત આત્મવિલોપન કરવા અંગેની આપેલ ચીમકીના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે પોલીસ તંત્ર દ્વારા તમામ સાવચેતી અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। વેલસ્પૂન કંપનીના 400 કરતાં વધુ કર્મચારીઓનો રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ત્યારે છેલ્લા કેટલાય દિવસથી કામદારો એકતા સાથે રોજીરોટીનો જંગ ખેલી રહ્યા છે, એમ યુનિયન પ્રમુખ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું। તેમણે એમ પણ જણાવ્યું હતું કે કામદાર એકતા યથાવત રહી તે સૌથી મોટી બાબત છે। આજે ભરૂચ ખાતે લેબર કમિશનર સાથે વેલસ્પૂન કંપનીની કામદાર હડતાલના પ્રશ્ન અંગે વાટાઘાટો થઈ હોવાનું જાણવા મળેલ છે। આ વાટાઘાટોમાં કયા મુદ્દા ચર્ચવામાં આવ્યા તે અંગે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી મુજબ લેબર કમિશનર દ્વારા આ મુદ્દે સમાધાન થાય તેવી ભૂમિકા તૈયાર કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। એક મહત્વની મીટિંગનું આયોજન 7 જુલાઈના રોજ કરવામાં આવેલ છે, જેમાં વેલસ્પૂન કંપની મેનેજમેન્ટના 3 સભ્યો તેમજ વેલસ્પૂન કામદાર યુનિયનના 8 સભ્યો વચ્ચે મહત્વની અને નિર્ણાયક બેઠક યોજાશે તેમ જણાવાયું છે। આ મીટિંગ ક્યારે યોજાશે અને સ્થળ જાણી શકાયા નથી।